વરસાદ આવ્યો ત્યારે ખુશી સમાતી નહોતી। વરસાદ તબાહી મચાવી ગયો ત્યારે જીવ બચાવવા સિવાય કાંઈ ન થયું। વરસાદ જતો રહ્યો, પાછળ બસ નુકસાની જ નુકસાની છોડી ગયો। અને માત્ર ત્રણ અલગ અલગ તસવીરો છે, પરંતુ આ કુદરતના કાળા કેરનો નજારો છે, જ્યાં એક સમય લોકોના જીવ અધ્ધર ચડી ગયા હતા। ઉપર આકાશ, નીચે પાણી અને અધવચ્ચે જીવ। જો છત તૂટી તો જીવ ગયો આવી સ્થિતિ હતી। ત્યારે પાણી ઓસર્યા, પરંતુ આશરો ન રહ્યો। વીટીવી ન્યૂઝની ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી તો ગ્રામ્ય લેવલે ખેડૂતોની સ્થિતિ કફરી હતી। કારણ કે આકાશી આફત એવી રીતે તેમના ખેતરો પર ફરી વળી કે ક્યાંક પાક જમીનદોષ થઈ ગયો તો ક્યાંક મૂળિયા સાથે પાક ધોવાઈને દરિયે પહોંચી ગયો। માટીની જગ્યાએ માત્ર પથ્થરો રહી ગયા। તો જામનગરની અંદર 41,000 હેક્ટર કરતા પણ વધારે નુકસાનીનું પ્રાથમિક સર્વેની અંદર બહાર આવ્યું છે। ત્યારે વીટીવીની ટીમ અલગ અલગ વિસ્તારોની અંદર જઈ રહી છે અને એ જાણવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે કે કેટલું નુકસાન આ વિસ્તારોની અંદર થયેલું છે। આપ જોઈ શકો છો કે ખેડૂતોના ઊભા પાક જે છે એ આડા પડી ગયા છે, કારણ કે ફૂલ ફોર્સની અંદર આ પાણી આવ્યું હતું અને એ પૂરના પાણીના કારણે ખૂબ મોટી નુકસાની જે છે એ ખેડૂતોને થયેલી અત્યારે હાલ જોવા મળી રહી છે। અત્યારે હાલ અમે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં છીએ અને અહીંયા પણ આપ જોઈ શકો છો કે શાકભાજીનો પાક જે છે એ ખેડૂત દ્વારા કરવામાં આવતો હતો અને લગભગ 3-3 ફૂટ સુધીનો જે રેતી છે એ ખેતરની અંદર ઘૂસી ગઈ છે। આ સિવાય પાકને પણ ખૂબ મોટા પ્રમાણની અંદર નુકસાન થયેલું આપને અહીંયા જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો કે પાક જે છે એ સમગ્ર પાક અત્યારે હાલ ધોવાઈ ચૂક્યો છે અને આ જ પ્રકારની સ્થિતિ મહદઅંશે મોટાભાગના ખેતરોની અંદર જોવા મળી રહી છે અને એવા ખેતરોમાં ખાસ કે જે જ્યાંથી પાણીનો આવરો જઈ રહ્યો છે અને એની આજુબાજુમાં આવેલા ખેતરો છે। આપણી પાસે ખેડૂતો પણ છે, એમની સાથે વાતચીત કરીએ। દાદા, શું કઈ નુકસાની છે? નુકસાની સાહેબ એટલી બધી છે કે અમારે આજ અમારા ગઈડા કહેતા હતા કે 70-80 વર્ષમાં આટલું પાણી નથી આવ્યું, એટલું પાણી આવ્યું છે અને આપ જોઈ શકો છો અમારા સંપૂર્ણ શાકભાજીનો પાક નષ્ટ થઈ ગયો છે। આપ જોઈ શકો છો આમાં અમારે મિનિમમ આ 1,00,000 રૂપિયા ઉપરનો નુકસાન, 1,00,000 રૂપિયા ઉપર નુકસાન જાય તો અમારે ભરપાઈ થઈ શકે એમ નથી। કારણ કે આમાં સહાય તો અમને સરકાર આપી દો કેટલી, 5-10 હજાર કદાચ માંડ આપે, એ આપે તો અમે આજથી પહેલાં 5 વર્ષ પહેલાં પણ અમે સહાયના આવ્યા, આ જ દશા હતી ત્યારે પણ અમે ફોર્મ ભરેલા, ત્યારે પણ અમને કોઈ જાતની સહાય આવેલી જ નથી। આકાશી આફતમાં ધોવાયા ધાન, 41,000 હેક્ટર જમીનમાં પાક નુકસાની। આપણે જાણીએ છીએ કે જ્યારે આકાશી આફત આવે ત્યારે તે નુકસાની વહોરીને જ જાય છે। આવી જ સ્થિતિ જામનગર જિલ્લાની છે। વરસાદી આફતમાં લાખો વીઘા જમીનમાં પાકને નુકસાન પહોંચ્યું છે। પાણીના વહેણ સાથે ઊભો પાક ધોવાઈ ગયો છે। તેવામાં હવે અહીંયા મારમાંથી ખેડૂતોને ઊભા થવું ખૂબ અઘરું છે। આશા બસ કોઈ રાહત મળે તેની છે। બીજી તરફ અમારી ટીમ જામનગરના પૂર્વ વિસ્તારમાં પહોંચ્યા તો ત્યાં પણ લોકોની હાલત ખરાબ હતી। ખાવા માટે પણ લોકો પાસે અનાજ નથી, કારણ કે આ બધું જ વરસાદમાં પલળી ગયું અથવા તો તણાઈ ગયું। પાણી રહ્યું હતું 8-10 કલાક રહ્યું હતું, 9:30-10 વાગે પાણી આવવાનું ચાલુ થઈ ગયું। અમારે ઘરમાં ખાલી એક ડોક્યુમેન્ટની સુટકેસ કાઢવા માંગ્યા, આટલા પાણીમાંથી મેં ડોક્યુમેન્ટની સુટકેસ કાઢીને બહાર નીકળ્યા ત્યાં આટલું પાણી મને નાક બરાબર થઈ ગયું કે અમે બહાર રોડ ઉપર નીકળી શક્યા નહીં। એટલે પછી અમે સવારના 10 વાગ્યાના અગાસી ઉપર હતા તો રાતના 6 વાગ્યા લગીન સાંજના, પછી અમને અહીંયા ઝાડવામાંથી દોયડા બાંધીને અમને કાઢ્યા છે અહીંયાથી, એમ અગાસી ઉપરથી ઉતાર્યા અમને લોકોને, એમ લોકોએ તમને બચાવ્યા છે કે તંત્ર મદદ આવ્યું? તંત્રને મેં ફોન કર્યો, ફોન ઘણા કર્યા, મેં એમ અનગિનત ફોન કર્યા છે, મારા પાસે એની કોલ લિસ્ટે છે, અમારા પાસે અનગિનત ફોન કર્યા એણે અમને, પછી છેલ્લે એવો જવાબ આપ્યો કે જે આપણે વિક્ટોરિયા ફૂલ રહ્યું, વિક્ટોરિયા ફૂલમાં માણસો ડૂબે છે એને બચાવવા માટે તમારા પાસે અમે આવી નથી શક્યા, એટલે અમને લોકોએ પછી અમારા વિસ્તારના લોકોએ અમને બચાવ્યા છે પછી એમ। વીટીવી ન્યૂઝની ટીમ જ્યાં જ્યાં પહોંચી ત્યાં અમે નુકસાની અને લોકોની પીડા જોવા મળી। અમારી ટીમ જ્યાં પણ પહોંચી ત્યાં કેમેરા સામે બોલતા બોલતા લોકોની આંખોમાં આંસુ સરી પડ્યા। જો કે આ કપરા સમયમાં હાલ અહીંના લોકોને મદદ અને આશ્વાસનની જરૂર છે, ત્યારે વીટીવી ન્યૂઝ રાજ્યના તમામ દાનવીરો અને દાતાઓને અપીલ કરે છે
કે તમારા પટારા અહીં લોકોની મદદ માટે ખોલો. દરેક લોકો જે કાંઈ મદદ કરી શકે તે અહીં લોકો સુધી પહોંચાડો, કારણ કે આ સમય આપણે જ આપણા લોકોને ઉગારવાના છે. નેતાઓના ભરોસે ન બેસી રહેવાથી કાંઈ નહીં થાય. કેમેરામેન મેહુલ પટેલ અને સંવાદદાતા નાથુ રામડા સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી ન્યૂઝ, જામનગર.